दीकरी आपणे सौ कोई जोयुं हशे के भाई एक लग्न थई गया अने पड़ीने दीकरी ज्यारे सासरे गई एनी घरे संतानना जन्म थया दीकराओ मोटा थया एमां एक दिवस एना ससरा जमवा बेठा ने शाकमां साहेब मीठू वधारे पड़ी गयुं हे अने एना ससराए घणुं घणुं कीधुं के रसोई बनावता आवडती नथी शाकमां मीठू पड़ी गयुं एनो पति जमवा बेठो ने एनो पति जमवा बेठो ने पतिए पण संभळायुं के शाकमां मीठू पड़ी गयुं तने रसोई नथी आवडती अने आ वातनी खबर ज्यारे दीकराने पड़ी ने त्यारे दीकराए पूछ्युं मां तू शा माटे रड़े छे त्यारे कीधुं के बेटा मीठू वधारे नथी पड्युं पण सवारे मारे पियरमांथी फोन आव्यो तो के आजे पप्पानुं बायपास सर्जरी करायुं छे हार्ट एटेक आव्यो तो मारी आंखमांथी पांच आंसू छे ने शाकमां पड़ी गया है एमांथी आ मीठू छे ने पड़ी गयुं बाकी मैं हाथे मीठू नाख्युं नथी एवी दीकरी ज्यारे एम कहेवाय के अने केवो प्रेम छे बाप अने दीकरीना प्रेमनी आपणे वात करीए तो बाप आपणे बधा जाणीए छीए के भाई पथारी वस्तु होय एमांथी उभानी त्रेवड़ न होय हार्ट एटेक आवी गया होय पेरालिसिस होय पण एवुं भाई द्वारा कहेवामां आवे के बापू बे नवी थया तो बाप सफाळो उभो थई जाय आ बापनो प्रेम छे एक गामडानी दीकरीने पूछवामां आव्युं के जारे कन्या विदाय थाय छे त्यारे दीकरी बापने छेले केम मळे छे आपणे बधा जाणीए छीए आपणे कन्या विदाय करवानी छे हमणा पेला ભાઈને મળશે ભાભીને મળશે બેનને મળશે બધાને મળશે બાપને છેલે મળશે ત્યારે દીકરી એવો જવાબ આપ્યો કે દીકરી છે ને બાપને મળે ને પછી કોઈને મેળા જેવી રહેતી નથી એટલા માટે દીકરી છે ને છેલ્લા ને બાપને મળે છે ઘણા બધા પ્રસંગો થતા હોય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કદાચ એવો બાપ હોય કે ભાઈ જેનો એક વેણ થાય ને પાકો સમાજ ઉભો રહી જતો હે એનું નામ દેવાતું હોય તો દુશ્મનો થર થર કાપતા હોય પણ એ બાપની ત્રેવડ નથી કે કન્યા વિદાય થતી હોય ત્યારે દીકરીની સામે સામે જઈ શકે આવો જ્યારે બાપ અને દીકરીનો જે પવિત્ર સંબંધ અને એ દીકરી નાની એવી હોય આમાં એવા કોઈ આંગળી ઊંચી કરશે કે આમાં કેટલાની ઘરે દીકરી છે આંગળી ઊંચી કરશે કેટલાની ઘરે દીકરી છે આપણા ગૌરવની વાત છે એવા કેટલા વાલીઓ બેઠા છે આમાં માતા પિતા કે જેમને ઘરે દીકરો ને દીકરી બંને છે અને એવા કેટલા વાલીઓ છે કે જેમને ઘરે સંતાનમાં માત્ર એક અને એક દીકરી છે લાખ લાખ ધન્યવાદ એ એક દીકરી વાળા મા બાપ ને કે જેને ઈશ્વરે કરોડો કરોડો ગણું શુભ અને કરોડો કરોડો ગણું દાન કરવાની એમને શક્તિ આપેલી છે ઈશ્વરનો આભાર માનજો જ્યારે દીકરી આપણે બધા જાણીએ છીએ આજના સમાજમાં ભ્રૂણ હત્યાઓ થઈ રહી છે હે આપણે પહેલા એમ કહેતા કે ભાઈ ભણેલા સમાજ સુધારે પણ એટલો વિચાર યાદ રાખજો કે પહેલાના જમાનામાં દૂધ પીતી કરવામાં આવતી દીકરીનો જન્મ થતો એટલે દૂધમાં બોળીને મારી નાખવામાં આવતી પણ આપણા કરતા હું તો એમ કહું કે એ ગઢિયા અને અભણ લોકો સારા હતા કે દીકરીને ખરેખર દુનિયામાં જન્મ તો થવા દેતા પણ એના કરતા પણ આજે તો ઓટો વેડો તો આપણા એજ્યુકેશન વેડો સાહેબ માતાના ગર્ભની અંદર દીકરીની હત્યા કરવામાં આવે છે અને એનું પરિણામ આપણે ભોગવીએ છીએ હે ઘણા કહેતા હોય ને ઘણાને તો દરેક પતિ દેવે એની પત્નીને એક વાક્ય તો કીધું જ હોય શું ખબર તને કાંઈ ખબર ન પડે શું કહે અને એની વાતે સાચી છે એને ખબર ન પડે તો આપણે પનાડે પડે બાકી જો એને ખબર પડતી હોય તો આપણે અરે આવે તો ન કે ધીરુભાઈ અંબાણી જેવા કોઈ સાવ કરે એના ઘરમાં બેઠે ને આપણે સતા ધર્મમાં ભવનાથ માતા મરતા એ ભાઈ દિયોની ભાઈ દિયોની કોક બે રૂપિયા દો આપણે આપણી સ્થિતિ એવું હતી અને ધન્યવાદ છે આ નારીઓને કે ભાઈ એક પત્ની તરીકે આપણે સવારે મેં વાત કરી હતી કે ભાઈ યત્ર યત્ર પૂંજ્યતે નારી તત્ર તત્ર રમંતે દેવતા તો આ દીકરીનો આજે જે વિદાયનો પ્રસંગ છે સાહેબ બાજુનો અમારે ગામ છે ગુજરાત સાઈડનું બીજા દિવસે દીકરીના લગ્ન હતા અને એના બાપે એના ભાઈબંધને કીધું કે ભાઈ કાલે મારી દીકરીને વિદાય કરવાની છે ને તો મને એટલો તારાથી થાય તો કરજે મને મારી દીકરી સામુ નહીં લાવતો મારાથી કારણ કે એની સામુ ઊભું નહીં રહેવાય પેલો કે કાંઈ વાંધો નહીં બીજા દિવસે દીકરીની જાન આવી અને પરણીને જ્યારે જાન જતી હતી ત્યારે એની દીકરીએ એના પપ્પાના જે ભાઈબંધ એને કીધું કે કાકા મારા બાપુ ક્યાં છે ત્યારે એના કાકાએ કીધું કે બેટા તારા બાપુ છે ને કાંઈક વાડીમાં કામકાજમાં બહાર ગયા છે ત્યારે દીકરીએ કીધું ખોટું બોલો માં હો મારા બાપુ બહાર ન ગયા મારા બાપુ અહીંયા જ હોય અને ગોતે ગોતે એક રૂમમાં ગઈને ત્યાં તેનો બાપ હતો ને દિવાલને ટેકે મૂકીને માથું મૂકીને ફોકે ફોકે રડતો હતો ત્યારે દીકરીએ કીધું બાપુ બાપુ તમે આ શું કરો છો હું કાંઈ તમારા ઘરનો સાપ છું કે તમને લાકડી કાઢીને બહાર કાઢો છો અરે આપણા ઘરે ખાલી બે દિવસ મહેમાન રોકાણા હોય એને પણ તમે જો ગામની ભાગોળ સુધી વડાવવા જતા હોય તો 22 વર્ષ સુધી તમારી સાથે રહીશું તો તમે મને વડાવવા નહીં આવો સાહેબ આ એક બાપ અને દીકરીનો પ્રેમ અને માતા પિતાએ જ્યારે દીકરીને મોટી કરીને આજે જ્યારે દીકરી પડીને સાસરે જાય છે ત્યારે સાહેબ સમાજની કરુણ વાસ્તવિકતા લોકોમાં સુધારો થયો છે સાસરેવાળા પહેલા પૂછશે કે કરિયાવરમાં શું લાવી ફ્રીજ લાવી છો ટીવી લાવી છો આ લાવી છો તે લાવી છો પણ એવું કોઈ વિચાર નથી કરતા કે શું મૂકીને આવી છે સાહેબ હે જે બાપને માટે સાહેબ આપણે બધાને આપણને બાપને માટે દીકરી જ્યારે ત્યાગ કરીને પોતાના સાસરિયામાં પગ મૂકે છે ને ત્યારે એનું નવું જીવનની શરૂઆત થાય છે અને જ્યારે એ દીકરી જ્યારે પોતાના પિયરમાં આવે છે અને જ્યારે ફરીને જ્યારે જાતી હોય ને ત્યારે દીકરી એમ જ કહે છે બાપુ મારી કઈ ચિંતા નહીં કરતા હો
મારી ચિંતા નહીં કરતા કારણ કે મને જે સાસરિયાની અંદર મેં પ્રવેશ કર્યો છે ને એમાં મને ઘર ભૂલાવી દે તમે બધા ભૂલે જો ને એવો પ્રેમ પ્રાપ્ત થાય છે પણ જે દિવસે એ દીકરીએ આવી માન શા માટે છે કારણ કે એ દીકરી એ ખાલી ભારતની દીકરી નથી પણ ભારતના સાંસ્કૃતિક વારસાનું જેની અંદર ક્ષણે શરમા એના એના લોહીના એક એક કણની અંદર આ ધાર્મિક સંસ્કૃતિ ભરેલી છે તો એવી કઈ સંસ્કૃતિ તો કે માં સીતા યાદ કરો સીતાજીનો પ્રસંગ આપણે યાદ કરવા ઘટે આ એક વખત માં જર પિતા જનકના ઘરે છે જ્યારે અયોધ્યાની અંદર દશરથ રાજાની ઘરે સીતાજી ગયા અને પ્રભુ રામની સાથે લગ્ન કર્યા ને ત્યારે પછી બે દીકરી એવી છે જગતમાં કે જે પોતાના પિયરમાં ક્યારે પાછી નથી ગઈ એક દીકરી તો એ માં સીતા માં જનની અને બીજી દીકરી સરિતા નદી કે એક વખત એના બાપના ઘરેથી નીકળે છે કોઈ પણ પર્વતમાંથી અને જ્યારે સમુદ્રની અંદર જ્યારે એનું મિલન થાય છે પછી ક્યારે એના બાપના ઘર સુધી ગઈ નથી આ દીકરીનો મહિમા છે અને યાદ રાખજો આજે આપણામાં જે કાંઈ ટેલેન્ટ છે આજે જે કાંઈ મહાન હોય કોઈ બી વ્યક્તિ મહાન હોય એ ચાહે વડાપ્રધાન હોય કોઈ બી રાજા હોય અરે હું તો ત્યાં સુધી કહું ખુદ ઈશ્વર હોય ને તો પણ નારી વિના એનું અસ્તિત્વ નથી નથી ને નથી એને પણ જન્મ લેવો હોય ને તો એક માના ગોદની અંદર આવવું પડે છે ને પડે છે બાકી ઇટ ઇઝ ઇમ્પોસિબલ નેવર દરેક મા બાપ ની ચિંતા હોય છે કે દીકરો યુવાન લાયક થાય ત્યારે દરેક મા બાપ ની ચિંતા હોય છે કે મારા દીકરાનો સંબંધ કરીએ પણ તમે વિચાર કરો જયારે વસ્તી ગણતરી ના આંકડા આપણે જોઈએ છીએ ને ત્યારે 1000 પુરુષો એ કન્યાઓની સંખ્યા સાહેબ 800 છે એ 2011 ની વસ્તી ગણતરીમાં જયારે 2021 ની વસ્તી ગણતરી થશે ભવિષ્યમાં ત્યારે સાહેબ આંકડો આવશે ત્યારે બહુ ચોંકાવનારો આંકડો છે અને હું એવા લાખ લાખ ધન્યવાદ એવા માતા પિતાઓને આપું છું કે જેને સંતાનમાં એક દીકરી હોય છે ને એવો વિચાર કરે છે ભલે એક તો એક દીકરી હવે બીજો દીકરો આવે તો ભલે દીકરી જોતું જ નથી એક જ દીકરી માને છે ખરેખર એને લાખ લાખ અભિનંદન અને હું આજે સમાજને એ પણ કહેવા માંગુ છું હજી એવા કુટુંબ આપણને જોવા મળે છે સાહેબ દીકરાની લાલચની અંદર જેડે 3-3, 4-4, 5-5 દીકરીઓના જન્મ કરે છે સાહેબ ધિક્કાર છે એવું ક્યારેય નહીં કરતા દીકરી કે દીકરો આપણા માટે એક સમાન છે તો આવા સમાજના પ્રસંગે આપણે સૌ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે દીકરી હોય કે દીકરો હોય એને આપણે સૌ કોઈને એને જન્મવાનો આપણને અધિકાર છે અને દરેક માતાઓને પણ ખાસ કહેવાનું કે કદાચ એવું વિજ્ઞાન મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે ભગવાનનો પ્રસાદ માનજો સાહેબ ભગવાનનો પ્રસાદ માનજો જે કોઈ આપણે ઘરે સંતાન જો દીકરી તરીકે આવે તો દીકરીને વધાવજો કારણ કે એવું કહેવાય છે કે જે બાપને ઘરે દીકરી નહીં હોય ને એ બાપનો વ્યવહાર પણ જાજો નહીં હોય સાહેબ હે કારણ કે દીકરી છે એ બે ઘરને એક ઘરમાંથી જ્યારે બીજા ઘરમાં જવાની છે ત્યારે બંને કુટુંબને એક કરવાની છે પારકાને પોતાની કરવાની છે અને આવી જે દીકરીનો આજે જે વિદાય છે આજે અહીં 4-4 9 દંપતીઓ બેઠા છે લાખ લાખ ધન્યવાદ એના માતા પિતાને આપું છું કે જેમણે આ દીકરીના લગ્ન માટે વિસાવદર સમૂહ લગ્નની અંદર પોતાનું પ્રતિનિધિત્વ શરીર નકામું એમાં નવ દંપતીઓ ન હોય ને તો સમૂહ લગ્ન નું સાહેબ આયોજન થાય નહીં થાય નહીં કદાચ કરોડો રૂપિયા હોય ને તો એ સાહેબ સમૂહ લગ્ન ન થાય સાહેબ હે એના માટે લાખ લાખ અભિનંદન એ માતા પિતાઓને કે જેમણે આ અને એવું નથી હો આપણે ઘણાય છે ને સંતો થાય ને તો ઘણા એવું કહેતા હોય કે ઘરે ખાવાનું ન હોય ને એટલે બાવા બની જાય એવું ન હોય ઘરે આર્થિક સમૃદ્ધિ આમ ઉછાળા લેતી હોય અને છતાં વૈરાગ્યના માર્ગે જાય ને એની માને લાખ લાખ અભિનંદન જનની જીવો ગોપીચંદની માતા જેણે વેરગ્યો વૈરાગ પુત્રને વેરવે એ ગોપીચંદની માતા કહેવાય કે ભાઈ કેટલું રજવાડું હતું છતાં એની માએ કીધું કે જા બટા સાધુ થઈ જા વૈરાગ લઈ લે એમ આજે નવ દંપતીઓ બેઠા છે એના મા બાપની ઘેર આજે આર્થિક સમૃદ્ધિ બહુ સારી છે સાહેબ પણ છતાં એનું સમાજ ગૌરવ અને જ્ઞાતિ ગૌરવ વિચાર કર્યો કે ભાઈ અમારો સમાજ જ્યારે આ સમૂહ લગ્નની અંદર જ્યારે આયોજન કરવા જઈ રહ્યો હોય અમારા ધોબી સમાજ અને 11 સમૂહ લગ્નનું આયોજન કરવું હતું તો આજે ખરેખર અમારા 11 સમૂહ લગ્ન અહીંયા પૂરા થાય છે સાહેબ આ 4 લગ્ન છે ને એ 11 સમૂહ લગ્નની બરાબર છે સાહેબ હે આવો પવિત્ર અમારા આખા સમગ્ર ટીમની સાહેબ અહીંયા જે કાંઈ તમે યુવકો જોવો છો વડીલેથી માંડીને નાના બાળકો સુધી અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે આ બધાની એટલી બધી અજોડ મહેનત કે છેલ્લા 2-3 વર્ષથી ન જોયું રાત ન જોયું દિવસ અને સતત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી લાખ લાખ અભિનંદન આ બધા કમિટીના સભ્યોને આપું છું અને એનાથી લાખ લાખ અભિનંદન તમામના ધર્મપત્નીઓને એમની માતાઓને એની બહેનોને પણ આપું છું કે જેમણે એને એવું કીધું કે જાઓ તમે સમાજ માટે નીકળી જાઓ સાહેબ આજ
આનેર આર્ય નારી કહેવાય સાહેબ. હે યુદ્ધ થતું હોય, રણસિંગા ફૂકાણા હોય અને રજપૂતાણી હોય, એના રજપૂતને એવું કહે ને ભાઈ ન્યા નથી જવું, અહીંયા બેસો સાહેબ, એમાં કાંઈ ન હોય સાહેબ. રજપૂતાણી તો એને જ કહેવાય કે હાકલ કરે કે નીકળી જાઓ, સમાજની માટે આપણે કરવું છે સાહેબ. ત્યારે આ બધા સપના છે શિખર સર થાય, બાકી કોઈની તાકાત નથી કે આ વસ્તુ આપણે કરી શકીએ. અને બીજું, અમે સવારે વાત કરી, તમે બધા આવ્યા સાહેબ, આજના સમૂહ લગ્નની અમે કોઈ વ્યવસ્થા કરી જ નથી. મને અશ્વિનભાઈ ચાવડા વાત કરતા હતા કે ભાઈ આજે આપણે કઈ કર્યું જ નથી, આવનારા મહેમાનો છે ને એ જ બધા વ્યવસ્થા સંભાળી લીધી સાહેબ. ખાંભાથી યુવક મંડળ આવ્યું છે, તમે બધા મહેમાન આવ્યા સાહેબ, આ એવો અમારો સમૂહ લગ્ન સાહેબ, અમારે કોઈને ઊંચા અવાજે કોઈને કેવું નથી પડવું સાહેબ. આનાથી વિશેષ અમારી સોનાના કળશ ચડી ગયા સાહેબ સમૂહ લગ્ન ને, જયારે સોનાના કળશ ચડે ત્યારે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ જાય મંદિરમાં, એવી રીતે આજે સોનાના કળશ અમારા સમૂહ લગ્નમાં આપ સૌના માધ્યમ થકી અમારે ચડેલા છે. અને આવો નાવો પ્રેમ અને સહકાર અમને તો આપો છો, પણ સાથે સાથે આપણા જે કાંઈ સમાજો છે, રાજકોટ હોય, જેતપુર હોય, ધોરાજી હોય, ભાવનગર હોય, જ્યાં પણ સમૂહ લગ્ન થાય, કે આપણે બધા આવી રીતે આયોજન જે થાય એને આપણે સફળ બનાવીએ અને તન મન ધનથી એના કાર્યમાં આપણે જોડાઈએ, એ જ આપણા કાર્યની પ્રેરણા છે, આપણા સૌનો આશીર્વાદ છે, આપણા સૌનો હિંમત છે, ઉત્સાહ છે. તો આ દીકરીના પ્રસંગે આપણે જ્યારે, અને હું તો એમ કહું છું કે ભાઈ જ્યારે બાપ દીકરીને વિદાય કરતો હોય ને ત્યારે એને અભિનંદન આપવા પડે, કારણ કે યાદ રાખજો હજી આવનારા સમયમાં, પેલા એવું હતું કે ભાઈ ઊંચા ડિગ્રી પ્રાપ્ત કરે, ગમે એવું સારું ખાનદાન હોય, જાતી પ્રોપર્ટી હોય, એમ કહેતો કે અમારે આ દીકરી ન ચાલે, આવી દીકરી નહીં ચાલે. પણ હજી જોજો, માર્કેટ તો બહેનોનું જ આવવાનું છે. હે, અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓલી એલપીજી ના ગેસ ની બોટલો સબસિડી આપી બધા બહેનો ને, કે હાલો બહેનો ગેસ ના બાટલા લઈ જાઓ, સબસિડી આપી, આમ છે તેમ છે. પણ એમાં બંને બી મરી ગયા બિચારા સાહેબ, 1000 રૂપિયા બાટલા નો ભાવ. સબસિડી બંધ થઈ ગઈ, સબસિડી બંધ, ઘરમાં ચૂલા બંધ થઈ ગયા, ગેસ જ લઈ આવવાનો. હવે બંને બીઓ ભલે બધા આટા મેરા રાખે 1000 રૂપિયામાં સાહેબ, આ મોંઘવારી ની અંદર. અને દીકરી છે એ તો ઘરની કહેવાય ને કે આબરૂ કહેવાય. એટલા માટે આબરૂ કીધું છે કે ઘરની અંદર જયારે 3 હોય, માતા પિતા હોય અને બધા જમવા બેસે ને, અચાનક મહેમાન આવી જાય અને કદાચ રસોઈ પૂરી થઈ જાય ને, અને જો એક પાત્ર એવું છે કે જે એમ કહે છે કે ભાઈ આજે તો મારે ઉપવાસ છે, એ દીકરી જ બોલી શકશે, એક માં જ બોલી શકશે, બેન જ બોલી શકશે કે આજે મારે જમવાનું નથી, ભલે મહેમાનો જમી લેતા. હે, અને દીકરી છે ઘરની આબરૂ છે એવું આપણે એમ કહેવાય કે ભાઈ ભાવનગર થી એક રાજપૂત નો યુવા દ્વારકાની યાત્રાએ નીકળો થાય, યાત્રાએ નીકળો એટલે એમ કહેવાય કે ભાઈ ભૂખ લાગી એટલે ગામમાં પૂછ્યું ભાઈ મારે જમવું છે, ત્યારે ગામમાં કીધું કે અમારા ગામમાં એક મેરનું ઘર છે, મેર તમે મેરના ઘરે જતા રહ્યો ત્યાં તમારી બધી વ્યવસ્થા થઈ જશે. પેલો યુવાન ઘોડેથી નીચે ઉતરી મેરની ઘરે ગયો તો મેરાણી હતા ઘરમાં, મેર તો ક્યાંક બહાર ગયેલા, અને ધર્મપત્ની હતા, અને કીધું ભાઈ મારે ઉતારો કરવો છે, તો કીધું ભાઈ તમારા ભાઈ તો બહાર ગયા છે. ત્યારે પેલો યુવાન કહે તો કશો વાંધો નહીં, હું જતો રહું. ત્યારે મેરાણી એવું બોલ્યા હતા, તમે મારા ધર્મના ભાઈ છો, ભલે મેર ઘરે ન હોય ઘર તો ઘરે છે ને, હે તમે રોકાઈ જાઓ. સાહેબ યુવાનને રોક્યો, સાંજે એને જમાડ્યો, બધી આગતા ફાગતા કરી, સવાર થયું, પેલો યુવાન ઉઠીને તૈયાર થયો, એના મનમાં વિચાર આવ્યો કે એણે મને ધર્મનો ભાઈ માન્યો છે તો આ મારી ધર્મની બેન થઈ તો મારે એને કંઈક આપવું પડે. સાહેબ ધાર્મિક ભાઈ, એણે એના ખિસ્સામાંથી કોથળી કાઢી, થેલામાંથી કોથળી, કે એમાંથી હું પેલા ખબર રાણી સિક્કાની કોથળીમાં ભરતા, કે હું મારી બેનને કંઈક હાથમાં આપું, એમ મારે જવું છે. સાહેબ કોથળી ગોતે પણ કોથળી થેલામાં જ નહીં, બધું ગોતે. પેલી મેરાણી ને થયું શું થયું, ભલે વાત કરી ભાઈ શું થયું, પેલો કે કાંઈ વાંધો નહીં બોલો એ કે. ત્યારે પેલો એમ કહે છે કે બેન મારા થેલામાં પૈસાની થેલી હતી ને મને મળતી નથી, આટલા શબ્દો બોલ્યા ને સાહેબ ત્યાં તો મેરાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ, બહુ થઈ ગયું કે આજે મારા મેરની આબરૂ નહીં સાચવી શકું. એને એમ થશે કે આ લોકો મહેમાનને તેડાવે, આ રીતે ધર્મના ભાઈ માને અને રાત્રે થેલામાંથી બધી વસ્તુ લઈ લેતા હશે. પણ સાહેબ એ આર્ય નારી હતી, એ મેરાણી હતી, એને એવું કીધું કે ઉભા રહ્યો, તો કે શું, તો કે તમે જ્યારે રાત્રે સુઈ ગયા ને ત્યારે અમારા બાજુમાં એક ભાઈને દવાખાનું આવ્યું, એ અમારી ઘરેથી પૈસા લેવા માટે આવતા હોય છે, અને જ્યારે એ ઘરે રાત્રે આવ્યા તો તમે સુઈ ગયા હતા, મેર ઘરમાં હતા ને, મારી પાસે કાંઈ પૈસા હતા ને, એટલે મેં તમારા થેલામાંથી એ કોથળી લીધી હતી, હું તમને અને મેં એમાંથી એને પૈસા પોતાનો ધર્મ જીવંત રાખવા માટે આવું સરસ જો કર્યું હોય ને, ત્યારથી એનો ભાઈ બહેન નો સંબંધ બંધાણો. સાહેબ આજે પણ મેરની ઘેરે જયારે લગ્ન હોય ને ત્યારે રાજપૂતો નવદંપતીઓ
છે તેનું પણ આપણે અહીં પુષ્પગુચ્છથી આપણે સન્માન કરવાનું છે. બાર ગામથી પધારેલા સર્વે મહેમાન ભાઈઓ તથા જ્ઞાતિજનો ને વિશ્વાવદરના 33 ઘરના સદસ્યો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપનું પ્રસંગ એકદમ સરસ સક્સેસફુલ થયો છે એના માટે તમને બધાને ધન્યવાદ. અમારા પ્રમુખ છે ને બોલે છે ઓછું પણ કામ જાજો, શોર્ટ એન્ડ સ્વીટ. અને અંતમાં તો એટલું જ કહી કે આપ અહીંયા આવ્યા, જો સારું લાગ્યું હોય તો સૌને કહેજો અને કદાચ કંઈ ન ગમ્યું હોય તો અમને આવીને પર્સનલ કહેજો એવી અમારી આ આપ સૌને પ્રાર્થના વિનંતી સાથે આજનો કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બોલો રામા પીરન બ્યાથું ચાવ જય આપા ગિગાની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હવે આપણે કન્યા વિદાય. પિતાને આઈએ સદાએ રહેશે તારી યાદ. ઓ સુખી થાજે સદા આપે પૂર આશીર્વાદ. સૂરજ કેરી સાખે રૂડા મંગળ દીકરી ના દાન દેવા.
निराश रह जा दिकरी आज रह जा दिकरी आज ओ नानकड़ी बेनी तारी थई छे कलड़ी ओ सियरुनो साथ छोड़ी आली ए कलड़ी सगारे सबंदीनी आँखों सूजी हवे तो आलो बेनी के छे ससूजी हवे तो आलो बेनी के छे ससूजी हो रैजा आज निरात रैजा आज निरात रैजा दिकरी आज रैजा दिकरी।